तो आ तरफ डांग में पण दीपड़ो जोवा मळ्यो छे। डांगनुं मुख्य मथक आहवा खाते छेल्ला केटलाक दिवसथी दीपड़ो लटार मारी रह्यो हतो। तो आहवानी गांधी कॉलेज अने जवाहर कॉलोनीमां छेल्ला घणा दिवसथी दीपड़ो लटार मारतो केमेरामां कैद थयो हतो। रात्रिना समये दीपड़ो देखाता स्थानिकोमां भयनो माहोल छवाई गयो हतो। त्यारे एक ज स्थळे घणा समयथी दीपड़ो देखाता दीपड़ाने पांजरी पुरवा स्थानिकोनी मांग उठी छे। વધુ માહિતી સાથે ડાંગથી સંવાદદાતા નિશાંત જોડાયા છે। નિશાંત, ડાંગમાં દીપડો જોવા મળ્યો છે, કેટલા સમયથી દીપડો આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, લોકોનું શું માનવું છે? જે પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જે ગાંધી કોલોની આવી છે કે જવાહર કોલોની આવી છે તેમાં જે છેલ્લા ઘણા દિવસોથી જે દીપડો છે, દીપડો રાત્રિના સમયે લટાર મારતો જોવા પડી રહ્યો છે, જેને લઈને જે લોકો છે લોકોમાં ભયનો માહોલ છે। તો લોકો જે છે લોકોની માંગ ઉઠી રહી છે કે વન વિભાગ દ્વારા જલ્દીથી જલ્દી પાંજરો મૂકીને જે દીપડો છે દીપડાને પાંજરે પૂરવામાં આવે। જી જી નિશાંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। જી, કોડીનારમાં આખરે માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો। થોડા દિવસ પહેલા વૃદ્ધ પર હુમલો કરીને નિપજાવ્યું હતું મોત। માનવભક્ષી દીપડો પુરાયો પાંજરે, કોડીનાર પંથકમાં મચાવ્યો હતો કેર, વૃદ્ધાને શિકાર બનાવનાર થયો કેદ। ગુસ્સે ભરાયેલા દીપડાને પાંજરે પૂરવામાં આખરે વન વિભાગને સફળતા મળી છે। અનેક દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં દીપડાએ દહેશત ફેલાવી હતી। આસપાસના ગામડાઓમાં લોકોને સૂરજ આથમતાની સાથે જ ઘરોમાં પુરાઈ જવાની ફરજ પડતી હતી। અનેક વખત પ્રાણીઓને શિકાર બનાવતા પશુપાલકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। પરંતુ ત્રણ દિવસ પૂર્વે આ ખૂંખાર દીપડાએ માનવભક્ષી બની ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધાને પોતાનો શિકાર બનાવતા તેમનું મોત નિપજ્યું। કોડીનારના ઘાંટવડ ગામમાં 20 નવેમ્બરની રાત્રે અંતુબા નામના વૃદ્ધ મહિલા ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે સમયે અચાનક આવી ચડેલા માનવભક્ષીએ તેમની પાછળથી હુમલો કર્યો। અડધી રાત્રે એકલા ખેતરમાં રહેલા વૃદ્ધા દીપડા સામે વધુ ઝાંક ઝીલી ન શક્યા અને દીપડાના હુમલામાં તેમનું મોત નિપજ્યું। ગામ લોકો અને પરિવારને જાણ થતાં તેઓ ખેતરમાં પહોંચ્યા, જ્યાં વૃદ્ધા તેમની ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ગામમાં લાવવામાં આવ્યા, જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું। ઘટનામાં એવું છે કે એ પોતાના રહેણાંકમાં વાસણ ધોતા હતા અહીંયા કુંડી પાસે, ત્યારે દીપડો એમને જંગલમાંથી આવીને ફાડી ખાધેલા છે। એ અહીંયા ઘરકામ જ કરતા હતા અને એમના કંઈક કપડાં ધોતા હતા, બરાબર છે, એટલે કુંડી પાસે બેઠા હતા અને એમાં અચાનક દીપડા દ્વારા હુમલો કરવામાં આવે છે। ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમ ખેતરમાં પહોંચી અને તપાસ હાથ ધરી। હુમલો કરી ભાગી છૂટેલો દીપડો હતો કે અન્ય કોઈ વન્ય પ્રાણી તેની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં પંજાના નિશાનને આધારે દીપડો હોવાનું વન વિભાગને માલુમ થયું। આખરે આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા, તો માનવભક્ષી દીપડાને પાંજરા સુધી બોલાવવા શિકાર પણ રાખવામાં આવ્યો। આખરે 3 દિવસ બાદ આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, તો દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। પરંતુ ખેડૂતોનું કહેવું છે કે વિસ્તારમાં 5 દીપડામાંથી માત્ર 1 પાંજરે પુરાયો છે, અન્ય 4ની હજુ પણ દહેશત છે। જે અહીંયા આ વિસ્તારમાં બીજા 4-5 દીપડા જોવા મળે છે, એટલે એનો અમને હજી ભય છે। આમાં તો સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે દીપડાઓ માટે તો ખાસ વન વિભાગ એક તો જાગતું રહે, સતત ખેડૂતનું ધ્યાન રાખતા રહે। હા, એના તો બીક કાયમી જોડે રાખવાની જ ને, દહેશત એટલે કંઈ થોડા કંઈ પાળેલા છે, કીધું જંગલી પ્રાણી શિકારી પ્રાણી જોઈએ, એ પાળેલા હોય તો બરાબર છે, આ એક ઓચિંતો જ હુમલો કરે, હાવ જ કહી દઉં ઓચિંતો હુમલો કરતો નથી। રાત્રે સિંહ અને દીપડાની દહેશતને લઈ ખેડૂતોમાં ભારે ભય વ્યાપ્યો છે। હાલ ગીરના ગામોમાં વન્ય પ્રાણીઓ અને લોકો વચ્ચે સતત સંઘર્ષ વધી રહ્યો છે। વન્ય પ્રાણીઓના હવે ગીરની બહાર વસવાટને લઈ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર આમાંથી ઝડપી કોઈ રસ્તો નીકાળે। ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના જંગલકાંઠા વિસ્તારમાં દીપડાઓનો આતંક છે તે વધી રહ્યો છે। થોડા દિવસો પહેલાં ઘાટવડ ગામના વૃદ્ધા છે અંતુબેન, તેમને દીપડાએ પોતાની જવાળીએથી પોતાના વાસણ સાફ કરી રહ્યા હતા અને તેઓને દીપડો છે, આદમખોર દીપડો છે તે ઢસડી ગયો હતો। હું આપણે જગ્યા બતાવવાના પ્રયત્ન કરીશ। આ જે અંતુબેન છે તેઓ પોતે વાસણ સાફ કરી રહ્યા હતા અને તે જગ્યા પર હું આપને લઈ જવાનો પ્રયત્ન કરીશ કે આ જે જગ્યા છે ત્યાંથી દીપડો છે તેમને
ઢસડી અને આગળ જે વાડ દેખાય છે તે વાડમાં દીપડો છે તે લઈ ગયો હતો. અને ત્યારબાદ અહીંના જે તેમના પરિવારજનો છે તેઓએ પોતે શોધખોળ હાથ ધરી હતી અને તે શોધખોળ દરમિયાન આ જે રસ્તા પરના જે રસ્તો છે ત્યાં આગળ એક પ્રકારે કે લોહીના નિશાન છે તે જોવા મળ્યા હતા. અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ છે તે સક્રિય થયું હતું. જો કે વન વિભાગના સક્રિય થયા બાદ અંતુબેન છે તેમનો મૃતદેહ અહીં આગળ વાડમાંથી મળી આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગે અલગ અલગ 10 જેટલા પાંજરાઓ છે તે ગોઠવવામાં આવ્યા હતા. અને 3 દિવસની મહેનત બાદ આજે મોડી રાત્રે દીપડો છે તે પાંજરે પુરાયો છે. અને દીપડાઓના અને વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે અને ખેડૂતો અને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય છે તે જોવા મળી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જૂનાગઢના કેશોદમાં સામૂહિક ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો. કેશોદમાં 150થી વધુ લોકોએ હિન્દુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી માનીને હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો. વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગીકારનો કાર્યક્રમ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં કેશોદ સહિત આસપાસના વિસ્તારના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી જોવા મળી. કોઈ પણ કાર્યવાહી પૂર્ણ કરે આજે દીક્ષાનો કાર્યક્રમ રાખેલ છે. ભંતે પ્રજ્ઞારત્નજી ફેરો પોરબંદર દ્વારા આ દીક્ષા અને એમના હસ્તે દીક્ષા અર્પણ થશે. આગામી સમયમાં પણ આ પ્રવૃત્તિ અમારી ચાલુ રહેશે અને પ્રશાસનની મંજૂરી મેળવી અને દરેકને સર્ટી અર્પણ થશે. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગીતા જયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો. જિલ્લાના 3 પ્રખંડની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરાયું, જેમાં ભરૂચ, દહેજ અને શુક્લતીર્થ પ્રખંડની શૌર્ય યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હિન્દુ ધર્મ ભૂલાતી જતી હિન્દુ સંસ્કૃતિ માટે લોકોને જાગૃત કરવાના પ્રયત્ન અર્થે આ શૌર્ય યાત્રા યોજાઈ. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા, ભગુ પ્રજાપતિ, ગિરીશ શુક્લા સહિતના સંતો મહંતો હાજર રહ્યા. મોટી સંખ્યામાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઢાંચો એ તોડી અને ત્યાં રામલલ્લા બિરાજમાન થયા હતા. આ શૌર્ય એ હિન્દુ સમાજને યાદ રહે, વર્ષો સુધી એનું મનન થાય અને ભવિષ્યમાં પણ આવનાર પડકારોમાં હિન્દુ સમાજ આ પ્રકારનું શૌર્ય બતાવે એ યાદ કરાવવા માટે શૌર્ય યાત્રા એ દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કરવામાં આવે. જામનગરમાં માલે તુજારોની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા. મિતલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. અહીંયા પોલીસની ટીમે દરોડા પાડ્યા. કેફી પીણું પીધેલ હાલતમાં ફાર્મ હાઉસના માલિક મિતલ વિનોદભાઈ વસંત સહિતના 5 લોકો પકડાયા છે. મહેફિલમાં નબીરા નશાની હાલતમાં જોવા મળ્યા હતા. જામનગરમાં માલેતુજારોની મહેફિલમાં પોલીસના દરોડા. પંચમહાલમાં શંકાસ્પદ જથ્થો મળ્યો છે. રવિ કોર્પોરેશન પાસેથી માંસનો જથ્થો મળ્યો છે. કોથળામાં માંસનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ. અજાણ્યા શખ્સો માંસનો જથ્થો મૂકી ગયા હોવાનું અનુમાન છે. જોકે આ અંગે તપાસ ચાલી રહી છે કે આ માંસનો શંકાસ્પદ જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લઈને આવ્યું હતું. રવિ કોર્પોરેશન પાસેથી આ માંસનો જથ્થો મળ્યો છે. કોથળામાં ભરેલો છે આ જથ્થો અને અજાણ્યા શખ્સો આ જથ્થો મૂકીને ભાગી ગયા હોય એવું અનુમાન છે. સુરતમાં પાલિકા દ્વારા કચરાના ઢગલા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવાયો. હાલ સુધી ખજોદમાંથી માત્ર 4,200 ટન કચરો કઢાયો. હવે જેસીબી ટ્રોલી મેનપાવરને કામે લગાડી ખજોદમાંથી રોજનો 5-6 હજાર ટન લેખે 1 વર્ષમાં 15 લાખ ટન કચરો કઢાશે, જેનાથી 8 એકર જેટલી જગ્યા ખુલ્લી થશે અને તે રમતગમતની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાશે. ઓલ ટાઈમ ગ્રેટ ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર બતાવાઈ રહી છે. તે એકમાત્ર એવા ફૂટબોલ ખેલાડી છે જેને 3 વિશ્વકપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂક્યા હોય. પેલે હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મૃત્યુ સામે અને જીવન સામે ઝઝૂમી રહ્યા છે. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડતી જઈ રહી છે. તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે. પેલેને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી. તેઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને હવે વાત કોરોના સામે લડતની.
राजकोट में कोरोना ना कहर वच्चे नो वैक्सीन छेला 10 दिवस थी वैक्सीन नो जत्थो उपलब्ध ज नथी। कोविशील्ड के कोवैक्सीन बन्ने नो जत्थो समाप्त थई गयो छे। मोटा भागना आरोग्य केन्द्र पर वैक्सीन नो जत्थो समाप्त थई गयो छे। गत सप्ताहे मेयर प्रदीप डवे कह्युं हतुं के आगामी बे दिवस में वैक्सीन नो जत्थो आवी जशे। समय पूरो थई गयो छतां पण वैक्सीन नो जत्थो वैक्सीनेशन सेंटर सुधी पहोंच्यो नथी। डेप्युटी कमिश्नर द्वारा पण जणાવવામાં આવ્યું હતું કે સરકાર પાસે વેક્સિનના જથ્થાની માંગણી કરાઈ છે। એક તરફથી સરકાર દ્વારા માસ્ક પહેરવાની અપીલ થાય છે, બીજી તરફ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન જ ઉપલબ્ધ નથી। રાજકોટ શહેરમાં માત્ર 23.4% વ્યક્તિઓએ પ્રિકોશન ડોઝ લીધો છે। મોટા ભાગના લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો હજુ બાકી છે। અહીંયા લોકોની પણ જાગૃતિનો અભાવ ચોક્કસ છે, કારણ કે ઘણો સમય નીકળી ગયો પ્રિકોશન ડોઝ માટે, ત્યાં ધ્યાન ન આપ્યું। હવે લહેર આવી રહી છે ત્યારે અચાનક લોકો પ્રિકોશન ડોઝ માટે અજાગૃતિ બતાવવા લાગ્યા। હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન પૈકીની કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો છેલ્લા અઠવાડિયાથી પૂરો થયેલો છે। લોકોમાં ઉત્સાહ ખૂબ ઓછો હતો અને હવે જ્યારે કોરોનાના કેસ થોડા આવ્યા છે ત્યારે લોકો આવી રહ્યા છે। અમે અત્યારે કોવિશિલ્ડનો વેક્સિનનો જથ્થો રાજકોટ શહેરમાં તથા ગુજરાતમાં ક્યાંય નથી પૂરો થયેલો હોય, ફરીથી સરકારશ્રીમાં માંગણી મૂકેલી છે, ત્યાંથી એક અઠવાડિયામાં આવે એવી શક્યતાઓ છે। જેવું વેક્સિનેશનનો જથ્થો આવે એટલે અમે વેક્સિનેશન ફરીથી પ્રિકોશન ડોઝ માટે શરૂ કરશું। વેલકમ બેક, વાત કરીશું રાજકોટની। રાજકોટમાં સોસાયટીમાં દારૂની પાર્ટી અંગે તપાસ થઈ, દારૂની મહેફિલ માણતા નબીરાઓ અંગે તપાસ થઈ રહી છે। મનપામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કશ્યપ ઠાકરને ઘટના સ્થળે લવાયા છે। કશ્યપ ઠાકરના ઘરમાં મહેફિલ ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે। પોલીસે નબીરાઓ સાથે ઘરમાં તપાસ કરી મહેફિલ ચાલતી હતી તે સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું। તિરુપતિનગરની સોસાયટીમાં દારૂ પાર્ટીનું દૂષણ હતું। સ્થાનિકોએ ઘર બહાર તાળું મારી નબીરાઓને પૂર્યા હતા। દૂષણથી કંટાળીને સ્થાનિકોએ નબીરાઓને રંગે હાથ પકડ્યા હતા। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, જે રીતે હાલ દારૂની મહેફિલ અને ત્યારબાદ અત્યારે જે તપાસ ચાલી રહી છે, આ તપાસમાં શું બહાર આવ્યું છે? ચોક્કસ પંકજ, સૌપ્રથમ તો હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। જોઈ શકાય છે કે તિરુપતિનગરમાં આવેલું આ શિવકૃપા નામનું મકાન છે કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી દારૂની મહેફિલ હતી તે ચાલી રહી હતી, અને તેના જ કામે અવારનવાર જે સ્થાનિકો હતા તેમના દ્વારા પોલીસને પણ રજૂઆત કરવામાં આવતી હતી કે અહીં દારૂની મહેફિલ ચાલી રહી છે, તે બાબતે પણ કોઈ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા જે મહિલાઓ હતી તે ગઈકાલે રણચંડી બની હતી, અને તેના જ કારણે મહિલાઓએ છે કહી શકાય કે પોતે જનતા રેડ કરવાની ફરજ પડી હતી। બેન, શું કહેશો, ગઈકાલે કયા પ્રકારની કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવી હતી? અચ્છા ભાઈ, મારું નામ પનાબેન ઠાકર છે, હું તિરુપતિ 7માં રહું છું, અને આ શિવકૃપા મકાનની અંદર કશ્યપ નરેન્દ્રભાઈ ઠાકર નામનો મકાન માલિક છે। તે અહીંયા 8-10 બોટલ દારૂની ઉતરી 4-5 રિક્ષામાં આવ્યા, 2-4 જણા વાહનમાં આવ્યા, અને અંદર મહેફિલ ચાલતી હતી। અમે એને કહેવા ગયા કે ભાઈ આ તે શું માંડ્યું છે, તું 8-9 મહિનાથી અમને આ વસ્તુનો ત્રાસ હતો, બરાબર, આ અમને 8-9 મહિનાથી આ વ્યક્તિનો ત્રાસ હતો અને આ રીતે એની પ્રવૃત્તિ ચાલતી, અમે કાલે કહેવા ગયા એટલે 4-5 જણા તો અમને ધક્કો મારીને વયા ગયા, પછી અમે લોકોએ તાળું મારી દીધું અને 2-3 જણાને પૂરી દીધા, અને મકાન માલિક નરેન્દ્ર કશ્યપભાઈ ઠાકર ભાગી ગયો, ફરાર થઈ ગયો હતો, બરાબર। આ રીતની અમે કાર્યવાહી કાલે કરી છે। હજુ પણ તમને ડર સતાવી રહ્યો છે, શું કહેશો આ મામલે? અમારે પ્રોટેક્શન જોઈએ છે, આ તો ગમે ત્યારે છૂટી જશે, એનું તો બધું પતી જશે, પછી અમારું પ્રોટેક્શન શું? કાલ સવારે બધાને બારોબાર કઈ પણ અમારા નામ દઈ દે કે અમારા વિશે કઈ પણ કે તમારા પાડોશી લોકોનું પ્રોટેક્શન શું? અમારું ખુદનું, અમારા બાળકો, ખુદનું, અમારા બાળકોનું, વડીલોનું, બધાનું પ્રોટેક્શન શું? આખી રાત અહીંયા મહેફિલું કરે છે, દારૂ પીવડાવે છે, અહીંથી દારૂ વેચાય પણ છે, પાવડર, ડ્રગ્સ બધું અહીંથી જ વેચે છે ને અહીંથી જ જાય છે, ને 15-20 રોજના ભેગા કરે છે અહીં, અને રોજ અલગ અલગ માણસો, અને સારા ઘરના માણસો પણ આવે છે, મોટી મોટી કાર લઈને પણ સારા માણસો અહીંયા આવે છે, આખી રાત અહીંયા નાચગાન કરે છે, ફળિયામાં હવામાં ફાયરિંગો પણ કરે છે, હથિયાર પણ એની પાસે પુષ્કળ પ્રમાણમાં છે, એક કોથળો તો અમે ખુદ પકડાવેલા છે પોલીસમાં, પોલીસ સ્ટેશનમાં હતી, હાલમાં છે, તમારે જવું હોય તો જોઈ આવજો, જઈને પડેલા જ છે। પ્રોટેક્શન, પ્રોટેક્શનમાં અમારા લેડીઝનું નહીં, અમારા જેન્ટ્સનું, અમારા આખા ફેમિલીનું પ્રોટેક્શન જોઈ, એમાં અમારા ઘરના હરેક સભ્ય આવી જાય, એકલી અમે જે ઉભા છીએ પાછી પાંચ નહીં, અમારા આખું ફેમિલીનું પ્રોટેક્શન અમને પૂરેપૂરું જોઈએ। કેટલા સમયથી તમે રજૂઆત કરતા હતા પોલીસને? અમે તો કરતા જ હતા, અમારા કરતા એના ઘરના જે પ્રોબ્લેમ હતા એના વાઇફને એ લોકો વધારે કરતા હતા, જ્યારે પણ એના ઘરમાં પ્રોબ્લેમ થતો ત્યારે એના ઘરના સોનાવાનો ફોન કરી દેતા હતા।
બેન, પોલીસને ક્યારે આ રજૂઆત તમે કરી હતી કે આ પ્રકારે દારૂની મહેફિલ ચાલી રહી છે? પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી અત્યાર સુધીમાં કરવા? અનેક વખત રજૂઆત કરી એના ઘરના આવે અને એના ઘરના અમે લોકોએ સપોર્ટ કરેલો છે. એની 18 વર્ષની દીકરી છે, એને 5 કલાક બાથરૂમમાં પૂરીને મારેલી છે. ત્યારે અમે 5 લેડીઝે છોડાવી, 7 વર્ષના બાબાને વાળ પકડીને દિવાલમાં ઘા કરે ત્યારે બી અમે લોકો છોડાવવા જતા, કારણ કે અમે સામસામે રહી એટલે અમે લોકો છોડાવવા જતા. એના વાઇફ નથી બરાબર, એટલે એના ઘરના જ્યારે આ પોલીસ બોલાવતી ત્યારે અમે એની હારે સપોર્ટમાં હતા જ અમે લોકો બરાબર. અને કાલે અમે લોકો અહીં, અમને એમ કીધું કે ગાડી નથી બરાબર, અમને કાલે 100 નંબર પર ફોન કર્યો તો એમ કીધું ગાડી નથી. હવે અમને એ ખબર નથી કે ક્યાં પોલીસ સ્ટેશનમાં જવું, એટલે અમે આમ્રપાલીએ ગયા. આમ્રપાલીએથી એમ કીધું કે અમારામાં કેસ ન આવે, ગાંધીગ્રામ જાઓ. અમે વિકલ ઉપર બે લેડીઝ ત્યાં ગયા ભાઈ, તો એટલી તો અમે અપેક્ષા રાખીને કે અમે જો પોલીસવાળાને અને સારા નાગરિક તરીકે આટલી અમે એને એ લોકોની મદદ કરતા હોય તો એક ફોન ઉપર પોલીસે આવી જવું જોઈએ. કાલ સવારે અમને લોકોને છરી મારી દીધી, એ આવી ગયા પછી અમારું કામ તમામ થઈ ગયું હોય તો પોલીસ શું કરી લેવાની? અમે પોલીસ આગળ એટલું જ માગી છીએ કે અમારું રક્ષણ જોઈએ અને એક ફોન ઉપર એ લોકોએ પબ્લિક બોલાવે તો હાજર રહેવું જોઈએ. અમે સમજી છીએ, અમે સમજી છીએ કે એ લોકોને ઘણા કામ હોય, કાંઈ અમારું એકનું જ કામ હોય એવું જરૂરી નથી, પણ એક ફોન ઉપર પોલીસે આવવું જરૂરી છે. એક હોય તો એક માણસને મોકલી દો, તમે અમે ક્યાં ના પાડી છીએ. ઇમરજન્સી કોલ જે નંબર છે તેમની ઉપર જયારે તેમને ફોન કર્યો હતો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાલ અત્યારે કોઈ જ ગાડી ફ્રી નથી, તેના કારણે તેઓ અત્યારે પોલીસ નથી મોકલી રહ્યા. તેના કારણે જે મહિલાઓ છે તેમને બબ્બે પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવા પડ્યા. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો, નમસ્કાર.